वेलकम टू हेल्थ टॉक्स। हूँ डॉक्टर राधिका। आपणो आजनो आ वीडियो ए होमियोपैथिक एप्रोच टुवर्ड्स ल्यूकोरिया ए तरफी छे। तो लेट्स स्टार्ट अवर वीडियो। સૌથી પહેલાં તો જો તમે આ ચેનલ હેલ્થ ટોક્સને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમે રેગ્યુલર નવા નવા મેડિકલ અને હોમિયોપેથિક વિડીયોઝ જોઈ શકો। સેકન્ડ, તમે બેલ આઇકનને દબાવો જેથી કરીને તમને નોટિફિકેશન્સ મળતા રહે। લ્યુકોરિયા જે એબનોર્મલ છે, નોર્મલ છે, ક્યારે મેડિકલ ટ્રીટમેન્ટની અવેલેબિલિટી જરૂરી છે, એ બધા જ વિશે વાત કરી ચૂક્યા છીએ, જેની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। મેં તમે રેફરન્સ લઈ શકો છો। તો આપણે આપણા ટોપિક ઉપર જઈએ કે જે છે હોમિયોપેથી અને લ્યુકોરિયા। તો સૌથી પહેલો સવાલ તો એ થાય કે શું હોમિયોપેથી એ લ્યુકોરિયાને મટાડી શકે છે? તો યસ, આપણે એને મટાડી શકીએ છીએ। હોમિયોપેથી લ્યુકોરિયા અને એવી ઘણી બધી ફિમેલ રિલેટેડ ડિસઓર્ડર્સને ખૂબ જ સારી રીતે વિધાઉટ સાઇડ ઇફેક્ટ ટ્રીટ કરવા માટે ખૂબ જ કારગર સાબિત થઈ છે। અમારા ઘણા બધા પેશન્ટ્સ ઘણા બધા ઇશ્યુઝ લઈને આવતા હોય છે અને ખૂબ જ સારી રીતે ટ્રીટ થઈ જતા હોય છે। હોમિયોપેથિક બેઝિકલી આપણે જોવા જઈએ તો એક ઇન્ડિવિજ્યુઅલાઇઝ હોલિસ્ટિક સાયન્સ છે કે જેમાં પર્સનની અંદર રહેલા રોગને જડમૂળથી મટાડવા માટે એનો કોન્સ્ટિટ્યુશનલ એપ્રોચ કન્સિડર કરવામાં આવતો હોય છે। એનો મતલબ પર્સન એઝ અ હોલ, એટલે કે એને કયા કયા ઇસ્યુઝ છે એની પૂરી માહિતી મેળવીને, એના એક તાસીરની જાણીને પછી એની ટ્રીટમેન્ટ થતી હોય છે। સાથે સાથે રોગનું નિદાન, તમારી લાઇફસ્ટાઇલ અને એના રિલેટેડ ડિસઓર્ડર્સ હોય તો એમાં પણ નિદાન કર્યા પછી, લેબોરેટરી ટેસ્ટ કરાવ્યા પછી અને એમાં દવાઓ અને સાથે સાથે અમુક લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને એ બધી વસ્તુઓને જાણકારી કર્યા પછી કમ્પ્લીટ ક્યોર મળી શકે છે। લ્યુકોરિયા જેમ આપણે જાણ્યું એમ ડિફરન્ટ ડિફરન્ટ કલર્સ, એની સાથે એસોસિએટેડ ડિફરન્ટ ડિફરન્ટ ડિઝીઝની સાથે જોડાયેલા હોય છે, તો હોમિયોપેથી એ દરેક વસ્તુને ક્યોર કરવા માટે ખૂબ જ કારગર છે। એ ભલે પછી એ કેન્ડિડિયાસિસ હોય, સિફિલિસ હોય કે ગોનોરિયા હોય કે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ છે, વેધર ઘણી વખત સર્વાઇકલ ઇરોઝન થઈ જતું હોય છે કે તમારા મુખના ભાગમાં સોજો આવતો હોય છે એના કારણે પણ થતું હોય, જેના કારણે બેકએક, એક્ઝોશન એવા ઘણા બધા સિમ્પટોમ્સ ફિમેલ સાથે લઈને આવતી હોય છે, તો એવા કેસીસમાં પણ હોમિયોપેથી ખૂબ જ સારું કામ કરે છે। અને ઘણી વખત ઘણી ફિમેલને રિકરન્સ ઓફ લ્યુકોરિયા હોતું હોય છે કે જે કદાચ થોડી ટેમ્પરરી મેડિસિન્સ લીધા પછી પણ ફરીથી રિકરન્સ થતું હોય છે, તો એમાં પણ એ રિકરન્સને અટકાવવા માટે અને એ ક્યોર, કમ્પ્લીટ ક્યોર માટે ખૂબ જ સારું કામ કરતી હોય છે હોમિયોપેથિક મેડિસિન્સ। પ્લસ ઘણી વખત પ્રેગ્નન્ટ વુમન, મેનોપોઝ પછી જ્યારે તમારી વજાઇનાની ડ્રાયનેસ થઈ જતી હોય છે, એટ્રોફિક વજાઇનાઇટિસ ડેવલપ થઈ જતું હોય છે, તો એવામાં પણ હોમિયોપેથી ખૂબ જ સારી રીતે કામ કરે છે અને તમારા વજાઇનલ ડિસ્ચાર્જને કંટ્રોલ કરવામાં અને નોર્મલ વજાઇનલ પીએચ અને નોર્મલ વજાઇનલ હેલ્થ ડેવલપ કરવામાં ખૂબ જ કામ કરતી હોય છે। નાના બાળકોને, નાની ફિમેલને જ્યારે, જે લોકોને પ્યુબર્ટી પહેલાં આ બધા સિમ્પટોમ્સ ડેવલપ થઈ જતા હોય છે ક્યારેક ક્યારેક, ઓર પ્યુબર્ટી દરમિયાન એને હેરાન કરતા હોય છે, તો એના માટે પણ ખૂબ જ સારી દવાઓ છે। આઈડિયલી હોમિયોપેથીની અંદર હોલિસ્ટિક એપ્રોચ જ હોય છે, પણ હું અહીંયા થોડીક મેડિસિન્સ કહીશ કે જે એવી મેડિસિન્સ છે કે જે ખૂબ જ સારી રીતે રિઝલ્ટ્સ આપે છે અમને હોમિયોપેથીની અંદર લ્યુકોરિયા માટે। આ અમુક જ દવાઓના નામ છે, ખૂબ જ મોટું લિસ્ટ છે આની અંદર, જે તમારા કોન્સ્ટિટ્યુશનલી તમારી તાસીરને જાણીને બાદમાં જ આપવામાં આવે છે, પણ આ એવી મેજર મેડિસિન્સ છે કે જે ખૂબ જ સારી કામ કરતી હોય છે। તો એવી અમુક મેડિસિન્સ જે છે હું અત્યારે તમને બ્રીફમાં થોડું ઘણું કહીશ એના વિશે, પણ ડેફિનેટલી એનું વધારે જાણકારી તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, તમારા ક્વેશ્ચન્સ પણ પૂછી શકો છો અને તમારા હોમિયોપેથિક ડૉક્ટર તમને વધારે સારી રીતે સમજાવી શકશે તમારી કન્ડિશન્સ, તમારા જનરલ સિમ્પટોમ્સ અને એસોસિએટેડ પ્રોબ્લેમ્સને અનુસરીને તમને મેડિસિન આપવામાં આવે। અલગ અલગ સિમ્પટોમ્સ ઉપરથી અમે લોકો જો મેડિસિન કહીએ તો જો એક્રીડ લ્યુકોરિયા, કે ઘણી બધી ફિમેલને એ લિનનનો ભાગ હાર્ડ થઈ જતો હોય છે, એ લિનન એકદમ જ ફાટી જતું હોય છે ત્યાંથી અને એની અંદર કાણા પડી જતા હોય છે, એવી પણ કમ્પ્લેન લઈને આવે છે, તો એવા કેસીસની અંદર અમે ક્રિઓઝોટ, પલ્સેટિલા, નાઇટ્રિક એસિડ, બોરેક્સ એવી બધી મેડિસિન્સ આવતી હોય છે કે જે ખૂબ જ કામ કરતી હોય છે એવા ઇશ્યુઝની અંદર। નાના બચ્ચાઓ છે કે જેને પ્યુબર્ટી પહેલાં અને પ્યુબર્ટી દરમિયાન ખૂબ જ વધારે પડતા વજાઇનલ ડિસ્ચાર્જની કમ્પ્લેન રહેતી હોય છે, તો એવા કેસીસની અંદર પલ્સેટિલા, સેપિયા, સિલિશિયા,
એવી બધી દવાઓ છે એ ખૂબ જ સારી કામ કરતી હોય છે. યલોઇશ ગ્રીનિશ ડિસ્ચાર્જની અંદર મર્ક, કાલી, નેટ્રમ્યુર અને એવી બધી સેપિયા એવી બધી દવાઓ છે એ પણ ખૂબ કામ કરતી હોય છે. નોર્મલ વજાઇનલ ડિસ્ચાર્જ છે પણ ખૂબ જ વધારે છે, એના કારણે ખૂબ જ અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવતી હોય છે. તો એવા કેસીસની અંદર કોલોફાયલમ, એલ્યુમિના, બોરેક્સ એવી બીજી ઘણી બધી દવાઓ છે કે જે અમે લોકો યુઝ કરતા હોઈએ છીએ અને ખૂબ જ સારા રિઝલ્ટ્સ અમને મળતા હોય છે. ઘણી વખત ગ્રે ઓફેન્સિવ એટલે ખૂબ જ વાસ મારતું હોય એવું લ્યુકોરિયા હોય તો એની અંદર કાર્બો એનિમાલિસ, નાઇટ્રિક એસિડ, નક્સ વોમિકા, સેપિયા, સિલિશિયા, પલ્સેટિલા એ સિવાય બીજી ઘણી બધી મેડિસિન્સ છે કે જે ખૂબ જ સારી રીતે કામ કરતી હોય છે. એમાંની એક બહુ જ સારી મેડિસિન છે જે ક્રિઓઝોટ. ક્રિઓઝોટ એ એક એવી મેડિસિન છે કે જે વજાઇનલ પીએચને બેલેન્સ કરે છે, એ કેન્ડિડિયાસિસ અને બીજી ઘણી બધી પ્રોબ્લેમ્સને સોલ્વ કરી અને નોર્મલ વજાઇનલ હેલ્થને રિસ્ટોર કરવામાં હેલ્પ કરે છે. એ સિવાય થુજા, મેડોરિનમ એવી ડીપ એક્ટિંગ મેડિસિન્સ છે કે જે તમારા પ્રોબ્લેમ્સને રિકરન્સ થતાં અટકાવે છે. તો એવી બહુ જ બધી ડિફરન્ટ મેડિસિન્સ છે કે જે તમને 100% રિઝલ્ટ્સ આપી શકે છે, રિકરન્સ અટકાવી શકે છે અને ક્યોર આપી શકે છે. તો તમારા ડૉક્ટર્સને પૂછીને, સલાહ લઈને પ્રોપર હોમિયોપેથિક ટ્રીટમેન્ટ એ તમને લ્યુકોરિયામાં એબનોર્માલિટીથી છુટકારો આપી અને નોર્મલ વજાઇનલ ડિસ્ચાર્જ ડેવલપમેન્ટ માટે ખૂબ જ મદદરૂપ થાય છે. સાથે સાથે થોડા લાઇફસ્ટાઇલ ચેન્જીસ, થોડી હેલ્ધી હેબિટ્સ, થોડીક એક્સરસાઇઝ અને પ્રોપર હાઇડ્રેશન એ આ બધી જ વસ્તુઓને નોર્મલ કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી બ્રીફ અબાઉટ ધી હોમિયોપેથિક એપ્રોચ અબાઉટ લ્યુકોરિયા. થેન્ક યુ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક અને શેર જરૂરથી કરો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. સ્ટે હેલ્ધી, સ્ટે સેફ.